Tapi ek kardan, sama di ek kardin.
કરીશું લીટી હવે આપણે 6 પાસેથી એક ઉછી નો લીધો છે તો 6 પાસેથી એક લઈ લીધો તો એની પાસે કેટલા વધશે તો કે 5 વધે તો અહીંયા લીટી કરી અહીંયા 5 મૂકવાના હવે આપણે 14 14 છે 14 માંથી 8 કાઢશું તમે 14 છે 14 માંથી 8 કાઢો તો કેટલા વધે તો કે 14 માંથી 8 કાઢવાના છે તો આપણે 14 માંથી 8 કાઢશું એટલે કેટલા વધશે તો કે 14 માંથી 14 માંથી 8 કાઢી તો કેટલા વધે તો કે પહેલા તમારે જોઈ લેવાનું 14 માંથી 8 કાઢશું તો કેટલા વધશે 14 માંથી 8 કાઢીએ તો કેટલા વધે તો કે 6 વધે તો અહીંયા મૂકવાના 6 હવે 5 માંથી 7 કાઢવાના છે 5 માંથી 7 કાઢવાના છે તો 5 માંથી 7 ન નીકળે તો હવે આપણે શું કરવાનું છે 10 કો લેવાનો છે તો આપણે 10 કો લઈએ તો 10 માં 5 નાખો તો કેટલા થશે 15 તો અહીંયા 15 મૂકવાના અહીંયા 5 ઉપર છે કો મારવાનો હવે 15 માંથી આપણે 7 કાઢવાના છે 15 માંથી 7 કાઢશો તો કેટલા વધે તો કે 15 માંથી 7 કાઢીએ તો કે હવે આપણે 10 કો લીધો છે તો અહીંયા 7 છે એની પાસે કેટલા વધશે 6 વધશે અને 15 માંથી તમે 7 કાઢો તો કેટલા વધે 8 વધે તો અહીંયા મૂકવાના 8 હવે 6 માંથી 5 કાઢો તો કે 6 માંથી 5 કાઢીએ તો 1 વધે તો હવે 10 કા પર 10 કો જોયો હવે એ જ રીતના આપણે 9 નો દાખલો જોઈએ તો કે 2 માંથી 5 કાઢવાના છે તો નીકળે તો કે ન નીકળે તો આપણે શું કરીશું 10 કો લઈશું તો 10 કો લીધો બાજુવાળા પાસેથી 10 કો લીધો તો અહીંયા કેટલા વધશે 10 માં 2 નાખો તો 12 વધે 2 ઉપર ચેકો હવે આપણે અહીંયા 10 કો લીધો છે તો 5 પાસે કેટલા વધશે તો કે 4 વધશે હવે 12 માંથી 5 કાઢવાના છે 12 માંથી 5 કાઢો તો કે કેટલા વધશે તો કે 7 વધે તો અહીંયા મૂકા 7 હવે 4 માંથી 7 કાઢો તો નીકળે તો કે ન નીકળે તો બાજુમાંથી 10 કો લેવાનો છે તો આપણે અહીંયા 10 કો લઈએ તો 10 ને 4 14 અને 4 ઉપર ચેકો મારવાનો છે અને આપણે બાજુમાંથી 10 કો લીધો તો 9 પાસે કેટલા વધશે તો કે 8 વધે હવે 14 માંથી 7 કાઢો 14 માંથી 7 કાઢો તો કેટલા વધે તો કે 7 વધે તો અહીંયા એવા 7 હવે 8 માંથી 4 કાઢો તો 4 વધે તો કે 28 થશે તો અહીંયા
બે ચોક ને 8 તો અહીંયા 8 તો અહીંયા આવશે 8 અને હવે 2 2 તો કે 4 તો અહીંયા આવ્યા 4 જો હવે તમને સરવાળામાં ખબર ન પડે તો અહીં ખાલી જગ્યા હોય તમે ત્યાં શું મૂકી શકો 0 મૂકી શકો શું મૂકો 0 તમે અહીંયા 0 મૂકી શકો અને પછી સરવાળાની નિશાની કરી સરવાળો કરી શકો આનો હવે શું કરવાનો છે સરવાળો તો 0 ને 8 તો કે 8 ના 8 4 માં 4 નાખો તો 8 અને અહીંયા 2 ના તો કે 2 જો બાળકો જે રકમ હોય એની નીચેનો જ એનો જવાબ આવે તો જ આપણે સાચો પડે આડા સરવાળો થઈ જાય તો જવાબ સાચો પડે નહીં હવે એ જ રીતના અહીંયા જો 17 * 21 તો કે આની જેમ જ પેલા સરવાળા દાખલાની ક્યાંથી કરવાની છે 10 થી તો એકમમાં શું મૂકીશું 0 તો અહીંયા મૂકવાનો 0 હવે અહીંયા 2 + 2 ને 14 તો 14 નો 14 વધી પડી 1 2 1 2 અને હવે અહીંયા શું આવ્યું 1 વધી આવ્યું જોવો બાળકો આની વધી છે આ ગુણાકારની વધી આપણે ક્યાં મૂકવાની અહીંયા મૂકવાની તો આપણે હવે 2 + 2 ને 14 આવ્યા તો 14 આવ્યા તો અહીંયા આપણે વધી ક્યાં મૂકવાની 1 ઉપર મૂકવાની હવે આપણે 2 નો ગુણ્યો કરો 2 1 2 અને 1 વધી 3 તો અહીંયા કેટલા આવશે 3 હવે આપણે એકમથી શરૂઆત કરવાની દાખલા તો 1 7 7 1 1 1 હવે પેલાની જેમ નીચે આપણે શું મૂકી શકીએ 0 અને હવે એનો સરવાળો કરવાનો તો 0 ને 7 તો 7 ના 7 4 ના 1 નાખો તો 5 અને 3 ના 3 તો અહીંયા આવ્યા 3 તો હવે એ રીતના 26 * 13 તો અહીંયા જો આપણે પહેલા શું કરવાનું છે દસમથી શરૂઆત કરીએ તો એકમનો 0 મૂકીએ હવે 1 6 તો કે 6 તો અહીંયા આવ્યા 6 હવે 1 2 તો કે 1 2 તો કે 2 અહીંયા આવ્યા 2 હવે 3 નો ગુણ્યો 6 સુધી બોલો તો કે 3 6 3 6 3 6 તો કે 18 તો 18 નો આઠડો વધી પડી તો કે 1 હવે 3 2 તો કે 3 2 ને 6 6 માં 1 નાખો તો 7 હવે પહેલાની જેમ અહીંયા 0 મૂકી પછી સરવાળો કરવાનો એટલે તમે સંખ્યામાં આડા સરવાળો કરો નહીં હવે અહીંયા તમે જુઓ 8 ના તો કે 8 અહીંયા 8 ના 8 આવશે અને હવે 6 માં 7 નાખો તો સમાન 6 માં 7 નાખો તો કેટલા થશે 13 થશે 13 થાય તો 13 નો જવાબ થઈ ગયો જો બાળકો
રીતે લખવાના રહેશે ચાલો બાળકો બાય જય શ્રી કૃષ્ણ